नमस्कार विद्यार्थी मित्रों, हवे लास्ट लेक्चर में आपणे कंजक्शन नी वात करेली, त्यारबाद एमनी पीडीएफ फाइल्स पण तमने मोकलवामां आवेल छे। मारा ख्याल तमे बधानी ज व्यवस्थित सारी रीते प्रिपेरेशन अथवा तो प्रेक्टिस् करेली हशे अने मजा पण आवेली हशे। हवे जे आपणे पेपर स्टाइल जे मैं तमने मोकलेली एमां आपणे सेक्शन ई में बे प्रश्नों छे, पांच पांच मार्क्स में। एक पेरेग्राफ राइटिंग पांच मार्क्स में है, एसे एट्ले कि निबंध लेखन कहवाय टूंक में। अने पिक्चर डिस्क्रिप्शन एट्ले कि कोई पिक्चर आपेलो एने तमारा शब्दों में दस वाक्यों में जे डिस्क्राइब करवानुं छे, तो एनी आपणे थोड़ीक आजे चर्चा करिए। त्यार पछी शक्य हशे अने जो समय रहेशे तो संपूर्ण पेपर स्टाइल ने लगतो संपूर्ण एक लेक्चर छे ए आपणे संपूर्ण रीते समझावी, संपूर्ण पेपर स्टाइल, खास करीने के भाई आ पेपर स्टाइलमां अथवा तो आ प्रश्न छे ई केटला मार्क्सनो छे, तो ई संपूर्ण तमने पेपर स्टाइल मोकलवामां आवेली छे, केवी रीतना त्यां पूछाशे, तो ए पण बधी ज बाबतो छे એ તમને તેમાં જાણ કરવા માટે પણ એક શક્ય હશે ને સમય રહેશે તો એકાદો લેક્ચર વિડીયો બનાવીને તમને સેન્ડ કરીશ ચોક્કસથી। પરંતુ અત્યારે આપણે જે રાઇટિંગ ટાસ્ક એટલે કે સેક્શન ઈ આખો સંપૂર્ણ છે એની આપણે આજના લેક્ચરમાં વાત કરવાની છે। તો વાત કરી તમારી સમક્ષ જો સ્ક્રીન ઉપર આપેલું છે, હવે ઓલરેડી આ જ પીડીએફ ફાઇલ છે એ તમારા જ જે યુનિટ ચાલેલા એમાં જે રાઇટિંગ ટાસ્ક આપેલા છે જે તે યુનિટ કમ્પ્લીટ થાય એના અંતમાં, તો એના જે જવાબો આપેલા છે એમાંથીને જ લેવામાં આવેલો છે, બરાબર। એટલે ખાસ આ બાબતે પણ થોડું પ્રિપેરેશન કરજો, કારણ કે એ બધી જ બાબતો મહત્ત્વની છે જે તમે તમારી ટેક્સ્ટ બુકના જે પીડીએફ ફાઇલ મોકલેલી છે એમાંની મહત્ત્વની વસ્તુ છે બધી। એટલે એમાંથીને જ લીધેલો જે એક પેરેગ્રાફ છે તો એ તમારી સમક્ષ છે, તો આપણે ત્યાંથી ધીમે ધીમે સમજતા જઈએ અને ત્યાર પછી આપણે આગળ વધીએ। એટલે કે રાઇટિંગ ટાસ્કની આપણે વાત કરીએ કમ્પ્લીટ, કે ભાઈ રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ટાઈગર। ટાઈગર એટલે કે વાઘ વિશે જે અમુક જે બાબતો હકીકતો આપેલી છે એ વાંચો। અન્ડરસ્ટેન્ડ ધેમ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર, દેન રાઇટ અ પેરેગ્રાફ ઇન્ક્લુડિંગ ઓલ ધ ડિટેલ્સ। એટલે કે તમારા શિક્ષક દ્વારા એની માહિતી વ્યવસ્થિત સમજવાની છે અને એના ઉપર તમારે બધી જ માહિતી એકત્રિત થાય એ પ્રમાણે તમારે પેરેગ્રાફ લખવાનો છે। તો અહીં જે જુઓ છે જે બધી જ માહિતી છે એ રજૂ કરવામાં આવેલી છે, તો એ એક પછી એક સમજાવતો જાઓ એટલે તમને ખ્યાલ આવે। ટાઈપ મેમલ એટલે કે સસ્તનધારી પ્રાણી, જેવી રીતના આપણે ચિત્તા હતો એ પ્રમાણે, એન એનિમલ ધેટ ગીવ્સ બર્થ ટુ કપ્સ ઓર યંગ વન્સ, સીધો ડાયરેક્ટ બાળકોને બચ્ચા આપે છે એને આપણે સસ્તનધારી પ્રાણી કહેવાય। ડાયટ કાર્નિવોર્સ એટલે કે મીટ ઇટર એટલે કે મોટાભાગે માંસાહારી છે એનો ખોરાક। લાઈફ સ્પેન 10 to 15 years, લગભગ 10 થી 15 વર્ષ સુધી એનું આયુષ્ય હોય। અપિયરન્સ દેખાવ કેવો હોય, લોંગ લાંબો, થીક એટલે કે જાડો હોય, રેડિશ કોટ વિથ વ્હાઇટ બેલી એન્ડ વ્હાઇટ એન્ડ બ્લેક ટેલ, એકદમ લાલ કલરનો ઘેરાવ, રેડિશ એટલે કે ઘઉંવર્ણ કલરનું આખે કોઈનું શરીર હોય, ઉપરની ચામડી હોય, અને વ્હાઇટ બેલી સફેદ એનું જે પેટ હોય, વ્હાઇટ એન્ડ બ્લેક ટેલ અને બ્લેક એન્ડ વ્હાઇટ એની ટેલ હોય, કાળા અને સફેદ જેવા પટ્ટાઓ દ્વારા એની પૂંછડી। સાઇઝ એન્ડ વેઇટ, હેડ એન્ડ બોડી 1.5 મીટર to 1.8 મીટર, દોઢથી પોણા 2 મીટર એટલે કે 1.5 થી 1.8 મીટર જેટલું એનું સાઇઝ, ક્યાંથી હેડ એન્ડ બોડી છેક છેક સુધી આગળ મોથી લઈને પાછળ એની પૂંછડી સુધીની એની સાઇઝ। ટેલ છે 0.6 to 0.9 મીટર, પૂંછડી છે એ 0.6 થી 0.9 મીટર લાંબી હોય, વેઇટ 100 to 300 kg, 100 થી 300 કિલોગ્રામ જેટલોનું વજન હોય। હેબિટેટ બરાબર કેવી જગ્યાએ એ રહેવા માટે ટેવેલાય છે, ફ્રોમ સાયબેરિયન ટાઈગા ટુ ઇન્ડિયન ફોરેસ્ટ એન્ડ ટ્રોપિકલ મેનગ્રુવ્સ, બરાબર જે ટ્રોપિકલ મેનગ્રુવ જંગલો છે બરાબર એટલે કે જે વરસાદી વર્ષા વનો છે ત્યાં મોટાભાગે રહેવા માટે ટેવાયેલા છે। ભારતીય ઇન્ડિયન ફોરેસ્ટમાં સાયન્ટિફિક નેમ શું છે, પેન્થેરા ટાઈગ્રીસ, તો એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઈગ્રીસ, એ પણ મહત્ત્વની બાબત છે, ઘણી વખત જનરલ નોલેજમાં પૂછાઈ શકે આવા પ્રશ્ન, તો આપણા માટે જાણવા જેવી બાબત। લાઈફ અલોન નોટ ઇન અ હર્ડ ઓર ફેમિલી, લાઈફ એની મોટાભાગે કેવી હોય, એકલી હોય, ક્યારેય પણ ટોળા અથવા તો કુટુંબમાં નથી રહેતા, એકલા જ હોય। ટેરિટરી એનો વિસ્તાર કેટલો હોય, અપ ટુ 100 square kilometers, લગભગ 100 ચોરસ કિલોમીટરની આસપાસ એનો વિસ્તાર હોય, એમાં એક જ વાઘ રહેતો હોય, ત્યાં બીજો વાઘ આવે તો લડાઈ થાય, તો એ પ્રમાણે
હન્ટિંગ હેબિટ્સ, તો એની જે શિકાર કરવાની ટેવો છે એ કેવી હોય છે? એટેક્સ ધ પ્રે, ડાયરેક્ટ એના શિકાર ઉપર હુમલો કરે. નોક્સ ઇટ ડાઉન યુઝિંગ ધ બોડી વેઇટ, બાઇટ્સ ઓન ધ નેક. એના વજનના કારણે, એના બોડી વેઇટના કારણે એ કોઈપણ પ્રાણીને નીચે પાડી દે છે અને એના ગરદન ઉપર ખાસ કરીને એ પકડ કરે છે અથવા તો વાર કરે છે, મોઢા દ્વારા બટકું ભરે છે. તો આ એની વાત થઈ ત્યાર પછી યુ કેન બિગિન લાઈક ધીસ. તો તમારે પેરેગ્રાફ કેવી રીતના શરૂ કરવાનો છે તો ત્યાં એ માહિતી આપવામાં આવેલી છે. ધ ટાઈગર ઇઝ અ મેમલ, એક સસ્તનધારી પ્રાણી છે. ઇટ ગીવ્સ બર્થ ટુ કબ્સ ઓર યંગ વન્સ, તેઓ બચ્ચાને જન્મ આપે છે. અ બેબી ટાઈગર ઇઝ કોલ્ડ અ કબ, નાના બાળકને, બચ્ચાને, ટાઈગરના બચ્ચાને કબ્સ એટલે કે બચ્ચાઓ કહેવાય છે. ધ ટાઈગર ઇઝ અ કાર્નિવોર, એટલે કે મીટ ઈટર, એટલે કે માંસાહારી. કાર્નિવોર મીન્સ કે માંસાહારી છે. ઇટ ઇટ્સ મીટ ઓફ અધર એનિમલ્સ, એ બીજા પ્રાણીઓનું માંસ છે એ ખાય છે, માંસાહારી છે. એટલે ધ એવરેજ લાઈફ સ્પેન ઓફ અ ટાઈગર ઇઝ અબાઉટ 10 to 15 years. મોટાભાગે એની એવરેજ એટલે કે એની સામાન્ય એની ઉંમર હોય છે એ 10 થી 15 વર્ષ જેટલી હોય છે. ધ ટાઈગર હેઝ અ લોંગ બોડી વિથ થીક રેડિશ કોટ વિથ વ્હાઈટ બેલી. ટાઈગર છે એને ખૂબ જ લાંબુ શરીર હોય છે, એકદમ જાડી ઘઉંવર્ણ કલરની રેડિશ એને ઉપરનું ચામડું હોય છે અને સફેદ કલરનું પેટ હોય છે. ઇટ હેઝ વ્હાઈટ એન્ડ બ્લેક ટેલ, તેને સફેદ અને કાળા કલરના પટ્ટાવાળી પૂંછડી હોય છે. ધ હેડ એન્ડ બોડી ઇઝ અબાઉટ 1.5 to 1.8 meters લોંગ, વાઇલ ધ ટેલ ઇઝ 0.6 meters to 0.9 meters લોંગ. એનું શરીર છે એ હેડ ટુ બોડી, હેડ એન્ડ બોડી છે એ 1.5 meters to 1.8 meters લાંબુ હોય છે અને જ્યારે એની પૂંછડી છે એ 0.6 meters to 0.9 meters લાંબી હોય છે. અ ટાઈગર વેઇટ અબાઉટ 100 to 300 kg. એક સામાન્ય વાઘનો વજન 100 થી 300 kilograms હોય છે. ધ ટાઈગર્સ આર યુઝઅલી ફાઉન્ડ ઇન સાઇબેરિયન ટિયાગા, ઇન્ડિયન ફોરેસ્ટ એન્ડ ટ્રોપિકલ મેંગ્રોવ્સ. મોટાભાગે આપણે ભારતમાં વાઘ છે એ સાઇબેરિયન ટિયાગા, એ ભારતીય ફોરેસ્ટ છે, જંગલો, ખાસ કરીને ટ્રોપિકલ મેંગ્રોવ્સ એટલે કે જે વર્ષાવનોના જે મેંગ્રોવ જંગલો છે ત્યાં જોવા મળે છે. સાયન્ટિફિક નેમ ઓફ ધ ટાઈગર ઇઝ પેન્થેરા ટાઈગ્રીસ. આ વાઘનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઈગ્રીસ. ધ ટાઈગર યુઝઅલી લિવ્સ અલોન, ટાઈગર છે હંમેશા, વાઘ છે હંમેશા એકલું જીવન જીવવા ટેવાયેલો હોય છે. ઇટ નેવર ફાઉન્ડ ઇન અ હર્ડ ઓર અ વિથ અ ફેમિલી, એ ક્યારેય પણ કોઈ ફેમિલી કુટુંબમાં અથવા તો કોઈ ધણ અથવા તો ટોળામાં જોવા મળતું નથી. અ ટાઈગર રોમ્સ ઇન એન એરિયા ઓફ અબાઉટ 100 square kilometers. હંમેશા લગભગ એ પોતાનો જે 100 ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર હોય છે એમાં એ હંમેશા રોમ્સ એટલે કે ત્યાં હરતું ફરતું હોય છે. ધ ટાઈગર હેઝ અ યુનિક હન્ટિંગ હેબિટ, એની પાસે એક આગવી શિકાર કરવાની ટેકનિક છે. શું? ઇટ એટેક્સ ધ પ્રે, એ ડાયરેક્ટ પ્રે શિકારી ઉપર, શિકારી એનો હોય છે એની ઉપર એ હુમલો કરે છે. નોક્સ ઇટ ડાઉન યુઝિંગ ઇટ્સ બોડી વેઇટ એન્ડ ધેન બાઇટ્સ ઓન ધ નેક ટુ કિલ ઇટ, અને ત્યાર પછી એને સીધો હુમલો કરી અને એના શરીરના વજનથી એને નીચે પછાડી દે છે અને ત્યાર પછી એનું જે ગરદન છે એની પર એ બચકું ભરી અને એને મારવાનો પ્રયત્ન કરે છે. તો આ થઈ ટાઈગર વિશેની વાત. ત્યાર પછી એમાં જ રાઇટિંગ ટાસ્ક 2-3 આપેલો છે એ જ યુનિટમાં. શું છે ભાઈ? રાઇટ અબાઉટ 10 sentences ઓન અ ડે ઇન ધ લાઈફ ઓફ અ ટ્રાઇબલ એન આદિવાસી, બરાબર, જે આદિવાસી વિસ્તાર છે એમાં એક દિવસ જે વિતાવેલો છે, બરાબર, એના ઉપરનો એક સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે. અ ડે ઇન ધ લાઈફ ઓફ અ ટ્રાઇબલ, ટ્રાઇબલ એટલે કે જે કબીલાઓ છે, જે આદિવાસી વિસ્તારો છે એમાંનો એ બધા જ માણસોનો એક દિવસ કેવો હોય છે, એના ઉપર એક તમારે સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો હતો. આનો આન્સર પણ મેં તમને PDF ફાઇલ સ્વરૂપે પ્રથમ યુનિટ પૂર્ણ થયો ત્યારે મેં મોકલેલો, તો એને આપણે ફરીવાર સમજીએ, કારણ કે પેરેગ્રાફ રાઇટિંગ છે એમાં પૂછાઈ શકે શક્યતાઓ ખરા. શું છે? જો અ ટ્રાઇબલ લિવ્સ ઇન અ ફોરેસ્ટ, મોટાભાગે જંગલોમાં આવા આદિવાસી કબીલાઓ રહે છે. ધ ડે ઓફ અ ટ્રાઇબલ બિગિન્સ વેરી અર્લી, બહુ જ વહેલા સવારે ઉઠી અને બધાના દિવસો ચાલુ થાય છે, દિવસ ચાલુ થાય. ધે ગેટ અપ એટ ડાઉન એન્ડ ઇટ ધેર ફર્સ્ટ મીલ, તેઓ લગભગ વહેલા સવારે જ્યારે સૂર્યોદય ન થયો હોય
એ પહેલાં એ ઉઠે છે ને લગભગ વહેલી સવારે એ પ્રથમ પહેરનું ભોજન લે છે. બાય સનરાઈઝ દે રીચ ધ ફોરેસ્ટ ટુ કટ વુડ્સ, ફેચ ફ્રૂટ્સ એન્ડ અધર ઇટેબલ્સ ઓર ટુ હન્ટ એનિમલ્સ. કે જેવી રીતના સૂર્યોદય થાય એટલે તરત જ એ જંગલમાં જાય છે. બધા કબીલાના માણસો તેઓ લાકડાઓ કાપે છે અને અમુક અમુક જે ત્યાં ફળો ત્યાં અવેલેબલ હોય બરાબર એ બધા લે છે. ત્યાર પછી કોઈ બીજી વસ્તુ ખાવાલાયક હોય એ પણ લે છે અને ત્યાર પછી એ પ્રાણીઓનો શિકાર પણ કરે છે. સમ ગો ટુ ધેર સ્મોલ ફિલ્ડ્સ વેર ધે ગ્રો સમ ક્રોપ્સ ઓર વેજીટેબલ્સ. અમુક એવા પણ કબીલાઓ છે થોડાક વિકસિત છે, એ પોતાના જંગલોમાં નાના નાના ખેતરો બનાવેલા ત્યાં જાય છે, ત્યાં પોતાનો પાક છે એ ઉગાડે છે, એને લણે છે. અમુક જે શાકભાજીઓ એવા હોય છે જોઈને એ પ્રમાણેની ખબર પડતી હોય તો એ પ્રમાણે શાકભાજીઓ પણ વાવી અને એનો જે ખેતી કરીને એનો ઉપયોગ કરે છે. જેવી રીતના આપણે અત્યારે સમજુ માણસ કરે છે એ પ્રમાણે જ. અ ફ્યુ મે ઓલ્સો ગો ટુ ગ્રેસ કેટલ, અને એમાંથી થોડાક એવા પણ હોય છે કે જે એની પાસે રહેલા પ્રાણીઓ ખાસ કરીને ઘેટા બકરાઓ છે, ત્યાર પછી ગાય છે, ત્યાર પછી ભેંસો છે, એને પણ એ રાખે છે અને એ બધાને ચરાવવા પણ જાય છે. ધ વુમેન ઓલ્સો હેલ્પ મેન ઇન ધેર વર્ક, અને સ્ત્રીઓ પણ એ બધા જ કાર્યોમાં મદદ કરે છે. એવું નહીં કે માણસો જ પ્રાણીઓને ચરાવવા જાય, ત્યાં કબીલાની બધી જ સ્ત્રીઓ પણ પોતાના જે જાનવરો છે કેટલ્સ છે બરાબર જે પાલતુ જાનવરો એને પણ એ ચરાવવા લઈ જાય છે. ઇન ધ ઇવનિંગ ધ ગેટ ટુગેધર એન્ડ એન્જોય મ્યુઝિક એન્ડ ડાન્સ, અને સંધ્યા સમયે બધા એકસાથે ભેગા થાય છે ચોરે એના કબીલામાં અને એ બધા જ પોતાનું જે આખું અલગ સંગીત છે અને અલગ જેનું નૃત્ય છે એ એનો આનંદ માણે છે. બધા મોટાભાગે આ પ્રમાણે જ વર્તન કરતા હોય છે, એનો ટ્રેડિશનલ ડાન્સ કહેવાય અને ટ્રેડિશનલ મ્યુઝિક કહેવાય. દે હેવ ધેર મીલ એન્ડ ગો ટુ બેડ અર્લી, અને તે લગભગ વહેલા જમી લે છે અને વહેલા એ સૂઈ પણ જાય છે. તો એનું આ રૂટીન એક્ટ એટલે કે રૂટીન કાર્ય તો એ ખૂબ જ મહત્ત્વની બાબત કહેવાય કે ભાઈ સમયસર જમી અને વહેલા સૂઈ જવું. આપણે જમવાનું વિકસિત માણસો તેમ છતાંય આપણે જમવાનું ઇરેગ્યુલર છે, અનિયમિત, અને સૂવાનું પણ ખૂબ જ ઇરેગ્યુલર અને હવે તો ઉઠવાનું પણ ઇરેગ્યુલર થઈ ગયું છે લોકડાઉનના કારણે. તો આવી બધી બાબતોને આપણે સુધારવી જોઈએ. આવા બધા એક્ઝામ્પલ્સથી આપણે જે ખાસ કરીને જમીનથી જોડાયેલા માણસો છે એનો કેવી રીતના એ પોતે પોતાનું જીવન વિતાવે છે એમાંથી આપણે શીખવું જોઈએ. ત્યાર પછી બીજો રાઇટિંગ ટાસ્કમાં છે પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 માર્ક્સમાં બરાબર બીજો પ્રશ્ન. તો એની આપણે વાત કરીએ શું છે અને કેવી રીતના હોય છે. તો આવી રીતના તમને આપેલું છે કે ભાઈ ડિસ્ક્રાઇબ ધીસ પિક્ચર્સ ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ ઇચ, ફોકસ ઓન ડિટેલ્સ એન્ડ ઇમોશન્સ ઓફ પીપલ. તો આવી તમને સૂચના આપેલી છે કે ભાઈ નીચે આપેલો પિક્ચર્સ છે ચિત્ર એને તમારા શબ્દોમાં 10 વાક્યોમાં એનું વર્ણન કરો અને એમાં જે ડિટેલ્સ આપેલી છે અથવા તો માણસોની જે લાગણીઓ આપેલી છે એના વિશે ખાસ એની ઉપર ફોકસ કરીને વાક્યો લખો. તો આ પિક્ચર આપેલું છે, જુઓ શેનું છે. પહેલું પિક્ચર છે, ખાલી નિરીક્ષણ કરો તમારી દ્રષ્ટિથી. જોયું હશે તો તમને એવું લાગતું હશે કે ભાઈ એક ડૉક્ટરનું ક્લિનિક લાગે છે અને લગભગ આ કોઈ ડેન્ટિસ્ટનું ક્લિનિક લાગે છે કારણ કે ડેન્ટલ ચેર છે, એના બધા જ સાધનો પડેલા છે, ઉપર એક ફોકસ લેમ્પ છે બરાબર જે તે એક છોકરી સૂતેલી છે એની ઉપર અને ડૉક્ટર છે એના મોઢામાં કોઈક મશીન દ્વારા કોઈ કામ કરતું હોય, બાજુમાં એક સ્ટાફ નર્સ ઊભેલા છે, બીજા કોઈ વ્યક્તિ પણ ત્યાં ઊભેલા છે જેનું લેબોરેટરીનું કામ કરે છે. તો આ પ્રકારનું ચિત્ર છે તો એને કેવી રીતના તમે વર્ણન કરી શકો. તો એનો આન્સર પણ અહીં આપેલો છે કેવી રીતના, શાંતિથી અથવા તો સામાન્ય નાના વાક્યથી. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડેન્ટિસ્ટ ક્લિનિક, આ એક ડેન્ટિસ્ટના ક્લિનિકનું દાંતના ડૉક્ટરનું પિક્ચર છે. ધ પિક્ચર શોઝ અ ડેન્ટિસ્ટ ઇઝ આસિસ્ટન્ટ એન્ડ અ પેશન્ટ. આ પિક્ચરમાં ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર, હિઝ આસિસ્ટન્ટ એટલે કે એના જે કમ્પાઉન્ડર છે એના સહાયક છે એ, એન્ડ અ પેશન્ટ એટલે એક દર્દી એમાં દેખાય છે. ધ પેશન્ટ ઇઝ સિટિંગ ઓન ધ ડેન્ટલ ચેર, ધ પેશન્ટ છે એ ડેન્ટલ ચેર ઉપર બેઠેલા છે. ધ આસિસ્ટન્ટ ઇઝ બિઝી ડુઈંગ સમથિંગ,
એના આસિસ્ટન્ટ છે એટલે કે સહાયક ડૉક્ટર છે એ કંઈક કાર્યમાં વ્યસ્ત છે. ધ ડેન્ટિસ્ટ ઇઝ એન ઓલ્ડ મેન, એ દાંતના ડૉક્ટર છે એ ખૂબ જ વૃદ્ધ વ્યક્તિ છે. હી સ્માઇલિંગ, તે હસે છે. જુઓ તો એવી રીતના તમે ઘણા બધા સેન્ટેન્સીસ તમારી જાતે એડ કરી શકો. ધ પેશન્ટ ઇઝ અ યંગ ગર્લ, એ પેશન્ટ છે એક નાની છોકરી છે. જેવી રીતના આપણે ડેન્ટલ હેલ્થમાં ભીણાઈ પ્રમાણે, હી ઇઝ સ્માઇલિંગ, ધ પેશન્ટ ઇઝ અ યંગ ગર્લ, શી લુક્સ હેપી એન્ડ રિલેક્સ, તેણી ખૂબ જ ખુશ અને ખૂબ જ એકદમ રિલેક્સ એટલે કે કોઈપણ ચિંતા વગર એ પોતે હાવભાવ દેખાય છે. ધેર આર મેની ઇક્વિપમેન્ટ ઇન ધ ક્લિનિક, એ ઉપરાંત ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો સંસાધનો ઘણા બધા એ ક્લિનિકમાં જોવા મળે છે. ધેર ઇઝ અ કોમ્પ્યુટર ટુ, અને ત્યાં કોમ્પ્યુટર પણ જોવા મળે છે. એટલે તમે ક્યાંક જોશો, જુઓ ડાબી સાઈડ ડૉક્ટરની પાછળ તમે જોઈ શકો છો. એ ઉપરાંત તમે પણ ઘણી બધી વસ્તુ આમાં લખી શકો છો. તો આ એક પહેલું પિક્ચર ડિસ્ક્રિપ્શન થયું. ત્યાર પછી બીજું બસ સ્ટોપનું પિક્ચર આપવામાં આવેલું છે તમારા સ્ક્રીન ઉપર, તો એને પહેલાં નિરાતે જુઓ. જોયું બસ સ્ટોપમાં લગભગ 1, 2, 3, 4 અને 5 માણસો ત્યાં ઊભા છે. એમાં એક નાની છોકરી છે, બે ભાઈઓ વાતો કરી રહ્યા છે, બીજી બાજુમાં બે બહેનો છે એ પણ એકબીજા સાથે કોઈ બાબતે ચર્ચા કરી રહી છે. તો આ પિક્ચર છે એ તમારી સમક્ષ આપવામાં આવેલું છે, બરાબર. તો એનો આપણે આન્સર જોઈએ. તો એનો આન્સર આ પ્રમાણે આપવામાં આવેલો છે, જુઓ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બસ સ્ટોપ, આ એક બસ સ્ટોપ ઉપર ઊભેલા માણસોનું એક પિક્ચર છે. ધેર આર 5 પીપલ સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ, ત્યાં 5 માણસો છે એ લાઇનમાં ઊભેલા છે. ધેર આર 3 ગર્લ્સ એન્ડ 2 બોયઝ, ત્યાં 3 છોકરીઓ છે અને 2 ભાઈઓ છે. જુઓ ગણો તો પહેલાં 2 અને છેલ્લે 1 નાની છોકરી, તો 3 બહેનો અને 2 ભાઈઓ છે. ધ ફર્સ્ટ ગર્લ ઇઝ શોર્ટ, જે પ્રથમ છોકરી છે ખૂબ જ નાની છે. શી હેઝ લોંગ એન્ડ બ્લેક હેર, તો જોઈ શકો છો કે ખૂબ જ લાંબા વાળ છે, બરાબર, અને બ્લેક છે એટલે કે બ્લેક હેર, કાળા વાળ. ધ 2 બોયઝ આર ટોકિંગ ટુ ઈચ અધર, 2 જે બીજા છોકરાઓ છે એ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. 1 ઇઝ શોર્ટ વાઇલ ધ અધર ઇઝ ટોલ, એક ખૂબ જ નાનો છે અને બીજો ખૂબ જ ઊંચો છે. જુઓ બીજા નંબરનો ભાઈ થોડો ટૂંકો છે હાઇટમાં અને બીજો છે એ થોડો લાંબો છે એની કરતાં, તો એવું પણ તમે લખી શકો છો. ધ શોર્ટ બોય હેઝ અ બેગ ઇન હિઝ હેન્ડ, જુઓ છે શોર્ટ બોય એટલે કે એના જે બીજો છોકરો છે બીજા નંબરનો, એના હાથમાં એક ઇન હિઝ હેન્ડ એક બેગ છે. ધ શોર્ટ બોય ઇન હિઝ હેન્ડ, શોર્ટ બોય હેઝ અ બેગ ઇન હિઝ હેન્ડ. ધ લાસ્ટ 2 ગર્લ્સ આર ઓલ્સો ટોકિંગ, જે પાછળની જે બીજી 2 બહેનો છે એ પણ એકબીજા સાથે વાતો કરી રહી, જુઓ કરે છે. પાછળ ફરેલી છે 4 નંબરની બહેન, એ પાછળ જે છે ને ઉભેલી છે બહેન, એની સાથે એની સામું જોઈ અને વાતો કરી રહી છે એવું આપને પ્રતીત થાય. 1 ગર્લ હેઝ લોંગ સ્ટ્રેટ હેર, જે 4 નંબરની સ્ત્રી છે છોકરી છે, જુઓ એના એકદમ લાંબા અને સ્ટ્રેટ હેર છે અને પાછા બ્લેક પણ છે, તો એવું પણ તમે કહી શકો. 1 ગર્લ હેઝ લોંગ સ્ટ્રેટ હેર એન્ડ બ્લેક હેર, અથવા તો 1 ગર્લ હેઝ લોંગ સ્ટ્રેટ એન્ડ બ્લેક હેર, તો એ પ્રમાણે તમે વાક્યમાં વધારે ઉમેરો કરી શકો છો તમારી જાતે. ત્યાર પછી શું આપવામાં આવેલું છે કે ધ અધર ગર્લ હેઝ બ્લેક કર્લી હેર, બીજી છોકરી છે ને બ્લેક એન્ડ કર્લી હેર, તો એમાં આપેલું છે કે ભાઈ ધ અધર ગર્લ હેઝ બ્લેક એટલે કે કાળા અને કર્લી એટલે કે વાકડિયા વાળ છે. જુઓ તો એ જે છેલ્લે ઉભેલી જે છોકરી છે એ જે વાત કરે છે આંગળી ચીંધીને, તો એના તમે વાળ જોઈ શકો છો એ કેવા છે, એકદમ કર્લી છે, વાકડિયા વાળ છે, બરાબર. તો એ ઉપરાંત તમે પોતાની જાતે આમાં ઘણા બધા વાક્યો એડ પણ કરી શકો છો, ઉમેરી પણ શકો છો, પરંતુ બને ત્યાં સુધી 10 વિધાનો 10 વાક્યો કેવા હોવા જોઈએ, એકંદરે શોર્ટ હોવા જોઈએ કે જે સામેવાળી જોનાર વ્યક્તિ છે એને સમજાય. આ જે વાક્યો આપેલા છે તમારી સમક્ષ એના ઉદાહરણ આપેલા છે, તો એને માત્ર તમે વાંચતાની સાથે જ સમજી શકો છો, બરાબર. હું કદાચ ન સમજાવું તેમ છતાં પણ ચાલે, તેમ છતાં બધી વસ્તુ સમજાવી તેમ છે, પરંતુ
જો તમે જાતે લખતા હો તો આમાં તમે ઘણી બધી બાબતો તમારી જાતે પણ બરાબર એ બધા જ વ્યક્તિના હાવભાવ દ્વારા તમે વાક્ય જોડી શકો. ફોર એક્ઝામ્પલ એમ કહી શકો, ભાઈ ધ ફર્સ્ટ ગર્લ ઇઝ સ્માઇલિંગ નાવ, જે પહેલી છોકરી છે એ હસી રહી છે બરાબર. ધ ટોલ બોય ઇઝ સ્માઇલિંગ ટુ, જે ત્રીજા નંબરનો જે ઊંચો છોકરો છે એ પણ હસી રહ્યો છે. તો એવી રીતના પોતે તમે ઘણી બધી વસ્તુઓ છે કે ભાઈ જે કહેવાય કે ભાઈ ધ ફોર્થ ગર્લ હેઝ અ બેગ ટુ, બરાબર, જે ચોથા નંબરની છોકરી છે એની પાસે એક બેગ પણ છે, તો એવું પણ તમે જાતે એમાં એડ કરી શકો છો. તો આવા ઘણા બધા વિધાનો છે એ તમે તમારી જાતે એડ કરી શકો છો. તો આ થઈ પિક્ચર ડિસ્ક્રિપ્શનની વાત, બરાબર, જે આપણે આ એક્ઝામમાં પણ પૂછવાના છીએ, બરાબર. એ ઉપરાંત આ ઉપરાંત પણ બીજા ઘણા બધા જે પિક્ચર્સ છે એ જાતે પણ તમે એને આઈડેન્ટિફાઈ કરી અને તમે વધારાના એક્ઝામ્પલ્સ જાતે લખી શકો છો, બરાબર. એ ઉપરાંત આ જે પીડીએફ ફાઇલ મેં તમને જે સમજાવી એ હું તમને મોકલીશ જ હોમવર્ક સ્વરૂપે, પરંતુ એ ઉપરાંત જે ટેક્સ્ટ બુકમાં આપણે બે યુનિટ ભણાવી, બે યુનિટમાં ઘણા બધા ચિત્રો આવેલા હશે તમારી સમક્ષ, તો એ ચિત્રોને તમારા શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરવાનો એક પ્રયત્ન કરજો, બરાબર. એટલે બને ત્યાં સુધી પિક્ચર્સ છે આપણે પહેલાં બે યુનિટમાંથી ક્યાં કોઈ એકાદામાંથી લેશું, બરાબર. એટલે ગણતરી એવી છે, આ માત્ર એક્ઝામ્પલ છે, સ્વરૂપો છે, નો ડાઉટ આમાંથી પણ પૂછાઈ શકે, એવું નથી કે ભાઈ પહેલાંમાંથી પૂછવા, પરંતુ જે આપણી સમક્ષ જે બે યુનિટ ભણી ગયા તો એની વાત છે એ તાજી હોય, એની વાત આપણે સમજેલી હોય, તો એ વાતને આપણે ગળે સરસ ઉતારી શકીએ અને એને આપણે સમજાવી પણ સરસ શકીએ આપણા શબ્દોમાં. એટલે જે બે યુનિટમાં જેટલા ચિત્રો જેટલા પિક્ચર્સ આપેલા છે 5-7, એ બધા જ પિક્ચર છે. ફોર એક્ઝામ્પલ ડેન્ટલ ચેરનું છે, દાંતનું છે, બરાબર, કોઈ ચિત્તાનું છે, કોઈ ટાઈગરનું છે, બરાબર. તો એવા બધા જ જે ચિત્રો છે એને તમારી સમક્ષ રાખો અને તમે તમારી રફ બુકમાં એ બધા જ ચિત્રો છે એને તમારા શબ્દોમાં વર્ણન કરવાનો પ્રયત્ન કરો. તો આનાથી એક જે ડિસ્ક્રાઇબિંગ જે એક પ્રેક્ટિસ પણ થશે અને જે તમારી રાઇટિંગની એક સ્કિલ છે એ 100% નીખરશે. અને સપોઝ કે તમારી એક્ઝામમાં કોઈ પણ પ્રકારનું ચિત્ર આપેલું હશે તો એને તમે ખૂબ જ સરળતાથી એનું વર્ણન કરી શકશો, જો ઘરે આ પ્રકારની પ્રેક્ટિસ કરી હશે તો, બરાબર. આ તમને પ્રેક્ટિસ સ્વરૂપે બે તમને પિક્ચર્સ આપેલા એના આન્સર આપેલા, નો ડાઉટ આ પીડીએફ ફાઇલ હું તમને સેન્ડ કરીશ જ, પરંતુ તેમ છતાંય બીજા જાતે ઘણા બધા પિક્ચર્સ માત્ર ને માત્ર બે, પહેલો યુનિટ અને બીજો યુનિટ, બરાબર, એ બે યુનિટમાં આવેલા જે ચિત્રો છે એમાંથી એ ચિત્રોનો અભ્યાસ કરો અને એને જાતે વર્ણન કરવાનો પ્રયત્ન કરો તો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, બરાબર. તો આ થઈ રાઇટિંગ ટાસ્ક અને ખાસ કરીને સેક્શન ઈની જે 10 માર્ક્સની પેરેગ્રાફ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે, એટલે કે નિબંધ લેખન, જે 5 માર્ક્સમાં પૂછાવાનો છે એ, એમાં એકના અથવામાં એક હશે, બેમાંથી એક લખવાનો છે. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે જે ચિત્રનું વર્ણન કરવાનું છે 10 વિધાનોમાં 10 વાક્યોમાં, તો એની વાત તે આ સેક્શન ઈની સંપૂર્ણ આ લેક્ચરમાં આપણે કરી, બરાબર. તો અહીંયા આપણે આ આપણે સેક્શન ઈનું સંપૂર્ણ કામ પૂર્ણ કરીશું, બરાબર. એ ઉપરાંત હવે લગભગ આપણે આ ક્વાર્ટરની જે એક્ઝામ લેવાની છે એ કોર્સની લગભગ આપણે મોટાભાગના બધા જ મુદ્દાઓની, એટલે કે જે પૂછવાના છે બધી વસ્તુઓ સમજાવી દીધેલી છે, બધી વસ્તુ ચલાવી દીધેલી છે. એક ખાસ કરીને જે મેં તમને પીડીએફ ફાઇલ્સ મોકલેલી છે અથવા તો કોઈ મટીરિયલ મોકલેલું છે હોમવર્કમાં છે, એ બધી વસ્તુ એની બહારનું પેપર નહીં હોય, એટલે માત્ર એટલી જ વસ્તુ વાંચવાની છે, એટલી જ વસ્તુ તૈયાર કરવાની છે. શક્ય હશે એનો જો એકાદો લેક્ચર મળશે તો સંપૂર્ણ પેપર સ્ટાઇલ છે એનો એકાદો લેક્ચર લઈ લઈશું, બરાબર. એટલે કે સંપૂર્ણ પેપર સ્ટાઇલના એ સેક્શન ABCD ઈ 5-5 સેક્શન એક પછી એક સમજાવતા જઈશું કેવી રીતના પૂછાય છે અને કેવી રીતના પૂછાશે. લગભગ તમે એનાથી પરિચિત હશો જ અને તમે પેપર સ્ટાઇલ પણ સમજેલી હશે, તેમ છતાંય એકાદી વખત શક્ય હશે તો આપણે પેપર સ્ટાઇલને લગતો એકાદો વિડીયો અપલોડ કરી દઈશું, તો એ વ્યવસ્થિત તમે
એનો અભ્યાસ કરજો. અને આ અત્યારે આપણે પેરેગ્રાફ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શનની વાત કમ્પ્લીટ કરી અને મારો લેક્ચર અહીંયા હું પૂર્ણ કરું છું. અને આને લગતી પીડીએફ ફાઇલ જે તમારી સમક્ષ સ્ક્રીન સમક્ષ છે એ જ પીડીએફ ફાઇલ છે એ તમને આ વિડીયો સાથે પીડીએફ ફાઇલ સ્વરૂપે તમારા વોટ્સઅપ ગ્રુપમાં પહોંચતી કરીશ. તો મારો લેક્ચર હું કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ.